ઉધના પાસેના નક્સેન નગરમાં રહેતા 17 વર્ષના ધોરણ 12 માં અભ્યાસ કરતા રોહિત પર બેન સાથે પ્રેમ સંબંધની શંકામાં મુકેશ નામના 18 વર્ષના છોકરાએ ચપ્પુના ગામ મારી મોતને ઘાટ ઉતાર્યો હતો પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી ધારણા કરવાનું નક્કી કર્યું હતું બાદમાં સમજાવટથી પરિવાર મૃત્યુ લઈ ગયા હતા જો કે બાદમાં સમસાન ભૂમિ જવાની જગ્યાએ સીધા કમિશનર કચેરીએ પહોંચી ગયા હતા અને આકારે સમજાવટ બાદ સમશાન ભૂમિમાં મૃત્યુ લઈ જવાયો હતો મૃતકની બહેન પીએમ રૂમ બહાર કાળો કલ્પાંત કરતા ભાઈની હત્યાના આરોપીઓને પકડવાની માંગ કરી હતી પોલીસ જ્યાં સુધી આરોપીને પકડે નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરતા મૃતકના પરિવારજનોએ પીએમ રૂમ બહાર હોબાળો મચાવી ધાણા પર બેસી ગયા હતા આખરે સમજાવટ બાદ મૃતદેહ લઈ જવાયો હતો મૃતકના પરિવાર ન્યાયની માંગ સાથે મૃતદેહ લઈને ઘરે જવાનો હતો બાદમાં પાલિકાની સબવાહીની મૃતદેહ કમિશનર સબ વાહિ સાથે પહોંચ્યા હતા અને ન્યાય ની માંગ કરી હતી પોલીસે સમજાવટ સાથે પરિવાર સાથે કામ લેતા પરિવારજનો મૃતદેહ લઈને ઉમળા શમશાન ભૂમિ જવા નીકળ્યા હતા કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપી વાળા દિવ્યાંગ ન્યૂઝ સુરત